જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે. આકરા તાપમાનના પગલે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અસહ્ય ગરમીથી પરસેવે રેબઝેબ અને આકુળ વ્યાકુળ બની ગયેલી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે જામનગરમાં તળાવ પાડે આવેલા માછલીઘરની સાથે સાથે પક્ષીઘર પણ આવેલું છે, જે પક્ષીઘરમાં રહેલા ઈમુ, લવબર્ડ, ગાજ, તેતર, ટર્કી, બજરીઘર, કોકેટીલ, કશુકો જેવા પક્ષીઓ પણ ગરમીથી ત્રોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને મૂંગા પક્ષીઓ પર અને તેના પિંજરા પર ઘાસનું આવરણ લગાવાયું છે અને દિવસમાં 2 વખત પાણીનો છંટકાવ પણ તેમાં કરવામાં આવી રહ્યો છે અને પાણી છાંટવા માટે એક ખાસ માણસ પણ રાખવામાં આવ્યો છે અને આ ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટી ગયો છે. ગરમીથી બચવા માટે ખાસ પ્રકારની તેમને સાર સંભાળ પણ લેવામાં આવી રહી છે. ગરમીમાં તમામ પક્ષીઓને કોઈપણ રીતે લૂ ન લાગે અથવા તો કોઈપણ જાતનો રોગ પણ ન થાય તે પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. ઓકે, મારું નામ હિરેન સોલંકી છે. હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં એક નાનકડું પક્ષીઘર રાખેલું છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ. આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં 3-4 વખત કરીએ છીએ. પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ